एमएसएम टूनी परीक्षा में ધમીકાંડ થયો હોવાની આશંકાને લઈને પરીક્ષા વિભાગે આ મામલે તપાસ તેજ કરી છે। સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એમસી દેસાઈ કોલેજમાં ડમી વિદ્યાર્થી બેસાડીને પરીક્ષા આપવામાં આવતી હોવાની જાણ અરજદારે એચએનજીયુના પરીક્ષા સંચાલકને કરી હતી, જેને લઈને તપાસ હાથ ધરાતા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષામાં ઉમેદવાર ગેરહાજર જણાયો। જે મામલે હવે એચએનજીયુ પરીક્ષા વિભાગે પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મીઓ તેમજ કોલેજના સંચાલકો સહિત સુપરવાઇઝરોને હાજર થવા નોટિસ ફટકારી છે। પ્રાંતિજની એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડમી વિદ્યાર્થીની વિગત જાહેર કરું છું। બેઠક નંબર 37-99 ઉપર મેન વિદ્યાર્થી પટેલ માનસીબેન બિપિનકુમારના સ્થાન ઉપર ડમી વિદ્યાર્થી પ્રજાપતિ જીજ્ઞાબેન 4 પેપર 25-28 તારીખ સુધી આપી ચૂક્યા, જેની જાણ પરીક્ષા શરૂ થઈ 28મી તારીખે તે પહેલાં મિતુલભાઈ દેલિયા યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને મેં જાણ કરી। એ છતાં પણ એમને 28મી તારીખ પેપર પૂર્ણ થઈ ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરી નહીં। એની બાબતની મને 29મી તારીખે જાણકારી આપી મિતુલભાઈ દેલિયાએ। આપ એક લિખિત યુનિવર્સિટીના મેલ ઉપર મેલ કરો, જેથી અમારા જોડે એક એવિડન્સ રહે અને અમે એ વિશે કોઈ કાર્યવાહી કરી શકીએ। 29મી તારીખે વિદ્યાર્થી પેપર આપવા આવતા નથી અને એ પછી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આ બાબતે યુનિવર્સિટીથી તટસ્થ તપાસ થાય અને ગુનેગારોને જે પણ લાગતા વળગતા હોય તેમને કાર્યવાહી થાય તેવી મારી નમ્ર અપીલ છે। તારીખ 28ના રોજ અરજદાર દ્વારા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવેલ, તે અન્વયે યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે। સદર પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ફૂટેજ તથા અન્ય રેકોર્ડ યુનિવર્સિટી દ્વારા મંગાવી લેવામાં આવેલ છે, જે અન્વયે તમામ વિગતો યુનિવર્સિટીની પરીક્ષા ખાસ સમિતિ સમક્ષ મૂકવામાં આવશે અને તે કમિટી તમામ હકીકતોની ચકાસણી કરીને એમનો અહેવાલ આપશે। ત્યારબાદ આની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં સુધી જે પણ વિદ્યાર્થી હોય તેનું પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવતું નથી, એક કોમન પ્રોસેસ છે, તે પ્રમાણે યુનિવર્સિટી આગળની કાર્યવાહી કરશે। અત્યારે હાલ જે રજૂઆત કરી છે તેમાં પટેલ મનીષાબેન જે અસલ વિદ્યાર્થી છે તેમની જગ્યાએ પ્રજાપતિ જિજ્ઞાસાબેને પરીક્ષા આપી છે તેવી રજૂઆત મળેલી છે, તેની હકીકતલક્ષી ચકાસણી અત્યારે હાલ ચાલી રહી છે। અમરેલી શહેરમાં 24 અને 25 મે દબાણ હટાવવા માટે ડિમોલિશન સામે ભાજપના નેતાએ અવાજ ઉઠાવ્યો છે, જ્યાં ભાજપના નેતા ડોક્ટર ભરત કાનબારે ટ્વીટ કરીને કહ્યું